વલસાડના તિથલનો દરિયો તોફાની બન્યો. દરિયામાં સામાન્ય દિવસો કરતા વધુ કરંટ જોવા મળ્યો છે. દરિયામાં કરંટના પગલે ઊંચા મોજા ઉછળ્યા. સૂર્યગ્રહણ અને અમાસની ભરતીના સહયોગથી દરિયો તોફાની બન્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ આ સ્થિતિ. દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. સવારથી જ મેઘમહેર, ત્યાં પણ દક્ષિણ ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં થયું છે. ત્યારે વલસાડના તિથલના દરિયા કિનારાના દ્રશ્યો બતાવી રહ્યા છીએ. સામાન્ય કરતાં વધારે ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા. સામાન્ય જે દરિયામાં કરંટ હોય છે તેના કરતાં વધુ કરંટ આજે વલસાડના તિથલના દરિયામાં જોવા મળ્યો. આજ મુદ્દે સંવાદદાતા માનવ ઠાકોર ફોનલાઈન પર. જી માનવ, વલસાડના તિથલનો દરિયો તોફાની બન્યો છે. સામાન્ય દિવસોમાં જે કરંટ જોવા મળે તેના કરતાં વધુ કરંટ અત્યારે દરિયામાં જોવા મળી રહ્યો છે. શું સ્થિતિ માનવ? જી અંકુર, વલસાડ જિલ્લામાં સવારથી જ વરસાદી વાતાવરણ છે અને મોટાભાગના તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જોકે સૌથી વધુ જે અત્યારે અસર જોવા મળી રહી છે એ તિથલના દરિયા પર જોવા મળી છે. કારણ કે સામાન્ય દિવસ કરતા અહીંયા અત્યારે જે મોજા છે એ 5 થી 7 ફૂટ જેટલા વધારે ઉછળી રહ્યા છે. ખાસ જણાવવાનું કે જે રીતે અત્યારે ભરતીનો સમય હોવાથી અને તેમજ અમાસ પણ હોવાના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અને જે રીતે તિથલ એક મોટો બીચ છે અને મોટા પ્રમાણમાં પ્રવાસીઓ આવતા હોય છે અને અત્યારે જે પ્રથમ વરસાદ પડતો હોય છે આ પરિસ્થિતિમાં મોટા પ્રમાણે પ્રવાસીઓ પણ આવતા હોય છે અને સ્થાનિક લોકો પણ મજા માણવા આવતા હોય છે. પરંતુ પોલીસે અત્યારે હાલ તિથલના દરિયા પર મનાઈ ફરમાવવામાં આવી છે અને પોલીસનો બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે. જી બિલકુલ માનવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.